વડોદરાના ગૃહિણી જયશ્રીબેનની સાથે આપણે વાતો કરવાના છે. જયશ્રીબેન, હું આ શૃંખલામાં બધાને જ ત્રણ સવાલ પૂછું છું, એવા જ ત્રણ સવાલ, અને એ જ ત્રણ સવાલ હું તમને પણ પૂછીશ. પહેલો સવાલ છે, જિંદગી એટલે શું? જિંદગી આમ તો બહુ સરળ સવાલ છે, એનો જવાબ પણ કદાચ સરળ હોઈ શકે, ન પણ હોઈ શકે. મારા મતે જિંદગી એટલે સમયના પરિવર્તનની સાથે બદલાતું જીવન. એ કદાચ બીજાઓ માટે પણ જીવાતું હોય, પોતાના માટે પણ જીવાતું હોય, ગમા અને અણગમા સાથે જીવાતું પણ જીવન, એટલે જિંદગી. ગમે પણ છે, નથી પણ ગમતું, પોતાને માટે પણ છે, બીજાને માટે પણ છે, એવું કંઈક જે જીવન પસાર થઈ રહ્યું છે, એ જીવનની તમે વાત મને કરી અને મારું મગજ વિચારે ચડવા જાય તે પહેલાં એક સવાલ ઉભો થાય છે. ચોક્કસ. કે જયશ્રીબેન, આવું જે જીવન તમે જીવી રહ્યા છો એમાં તમને સંતોષ છે? સંતોષની વ્યાખ્યા તો એ રીતે કરી શકાય કે માણસ કેટલો મહત્વાકાંક્ષી છે. મને એવું લાગે છે કે માણસ જેટલો વધારે મહત્વાકાંક્ષી હોય એટલે કદાચ દુઃખી પણ થતો હશે, પણ માણસના જીવનમાં મહત્વાકાંક્ષાનું સ્થાન જે છે એ પણ ખૂબ અગત્યનું છે. બહુ સંતોષી તરીકે જીવન જીવવું તો માણસ કોઈ મહત્વાકાંક્ષા ના રાખે તો એની પ્રગતિ નથી કરી શકતો, એવું હું માનું છું. પછી આ માન્યતા વિશે દરેક જણની માન્યતા પણ અલગ હોઈ શકે. તો એનો અર્થ એ થાય છે કે માણસ મહત્વાકાંક્ષી છે તો એ પ્રગતિ કરવા માટેનું કારણ મળી રહે છે એમાંથી. ચોક્કસ. અને જો એ મહત્વાકાંક્ષી નથી તો એ સંતોષ સાથે પોતાને, અને મહત્વાકાંક્ષા હોવા પછી બી સંતોષ હોઈ શકે છે અથવા નથી પણ હોઈ શકતો. મહત્વાકાંક્ષા સાથે અસંતોષ પણ હોઈ શકે છે. આ ઘણા બધા કોમ્બિનેશન ક્રિએટ થાય છે. પણ હવે એવું થાય છે કે તો પછી તમે જે મહત્વાકાંક્ષા સાથે કે મહત્વાકાંક્ષા વગર સંતોષ સાથે જીવન જીવી રહ્યા છો એ વાત તો નક્કી છે, અને એ સંતોષ સાથે તમે જે જીવન જીવી રહ્યા છો એમાં તમને એવું લાગે છે કે બધું સરળતાપૂર્વક ચાલી રહ્યું છે? ના, ક્યારેક વિઘ્નો પણ આવે છે. તો એવી વખતે તમે શું કરો છો? ત્યારે બહુ શાંત મને વિચાર કરું છું કે મારી જે પરિસ્થિતિ છે એમાંથી હું કેવી રીતે બહાર આવું. એવી અટપટી અઘરી હલાવી નાખનારી પરિસ્થિતિઓમાંથી બહાર આવવા માટે કદાચ જો તમને એમ લાગતું હોય કે તમારે થોડીક વાત વધારે કરવી છે, કોઈક જીવનનો કોઈ એકાદ દ્રષ્ટાંત એકાદ ઉદાહરણ અહીં ટાંકવું છે, જો એ કોઈ એ મુદ્દાને થોડુંક વધારે સમજાવવા માટે. અત્યારે તો એવું કંઈ યાદ નથી આવતું, પણ જ્યારે પણ યાદ આવશે ત્યારે હું તમને ચોક્કસ યાદ કરીશ અને એ દ્રષ્ટાંત હું તમને આપીશ પણ ખરી. મારી સાથે આટલી સરસ વાતો કરી, આટલી નિખાલસતાથી વાતો કરી, મને બહુ આનંદ થયો, અને મને એવું લાગે છે કે જરૂર આ સંવાદને અહીં અલ્પવિરામ મૂકીએ છીએ. તમારો આ દ્રષ્ટાંત સાંભળવા માટે અપેક્ષા છે. અમારી સાથે વાતો કરી તે બદલ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.